મહત્વ કહેવામાં આવે છે. અહીંયા આપણે આગળ ચર્ચા કરીશું વીજળીના વાહકો. તે સિવાય આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી કે વીજળી એ શું છે અને ક્યારે ઉદ્ભવે છે. તો જ્યારે વીજભારના વિભાજનની ક્રિયા થાય એટલે કે વિદ્યુત વિભારણ થાય ત્યારે આ વીજભારોનું મૂલ્ય એ વધી જાય છે અને વીજભારોનું મૂલ્ય વધી જતાં આપણને આ પ્રકાશિત ઉત્સર્ગો જોવા મળે છે જેને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. તે સિવાય વીજળીથી આપણે કઈ રીતે રક્ષણ કરવું જોઈએ તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આગળ આપણે નવો ટોપિક જોઈશું વીજળીના વાહકો. તો વીજળીના વાહકો એ એવું સાધન છે કે જેના દ્વારા આપણે ઇમારતોને વીજળીના આંચકાથી બચાવી શકીએ છીએ, જેને વીજળીના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. તમારા પુસ્તકમાં આકૃતિ 15.7 દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે જ્યારે ઇમારત જેને બાંધકામ કરવામાં આવે ત્યારે એક ધાતુનો સળિયો એ ઇમારતથી થોડો ઊંચો રાખવામાં આવે છે. આમ બાંધકામ દરમિયાન ઇમારતથી થોડો ઊંચો ધાતુનો સળિયો જેનો એક છેડો હવામાં મુક્ત રાખવામાં આવે છે, જ્યારે બીજા છેડાને જમીનમાં ઊંડે લાટવામાં આવે છે, જેને કારણે જે વીજળી છે તેનું વહન તે સરળતાથી તે પૃથ્વીની અંદર થઈ શકતું હોય છે, કે જેને કારણે આપણી જે ઇમારતો છે તે ઇમારતોનું આપણે આ વીજળીથી રક્ષણ મેળવી શકીએ છીએ. એ સિવાય બાંધકામ દરમિયાન આપણે જાણીએ છીએ કે બાંધકામ દરમિયાન આપણે ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપલાઇનનો ઉપયોગ કરીએ છીએ. તે એકંદરે આપણા માટે સરળ છે, પરંતુ જ્યારે વીજળી થાય ત્યારે એવા સાધનોથી આપણે દૂર રહેવું જોઈએ. તો વીજળીના વાહકો એ શું છે? તો વીજળીના વાહકો એમાં એક ધાતુનો સળિયો હોય છે જેના દ્વારા વીજળીનું વહન એ પૃથ્વી સુધી થતું હોય છે. આમ એવા સાધનો એટલે કે એ ધાતુનો સળિયો જે ઇમારતોને વીજળીના આંચકાથી બચાવે છે. હવે આપણે આગળ બીજી વાત કરીશું ભૂકંપ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી ધોરણ 7 કે વાવાઝોડું કે ચક્રવાત હોય ત્યારે આપણને શું નુકસાન થાય છે અને એનાથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ. તે સિવાય આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી કે વીજળી ક્યારે થાય છે અને વીજળીથી બચવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ. તો અહીંયા આપણે જે આગળ વાત કરી કુદરતી ઘટનાઓ જેમ કે વાવાઝોડું છે, ચક્રવાત છે કે વીજળી છે, ગાજવીજ સાથેના તોફાનો છે, એ બધી કુદરતી ઘટનાઓથી આપણને મોટા પાયે નુકસાન થતું હોય છે, પરંતુ તે એવી કુદરતી ઘટનાઓ છે કે જેનો પૂર્વાનુમાન શક્ય છે, એટલે કે જેના વિશે આપણે અગાઉથી પૂર્વાનુમાન એટલે પૂર્વ અનુમાન એનું આપણે પહેલેથી અનુમાન લગાવી શકીએ છીએ. પરંતુ એક કુદરતી ઘટના એવી છે કે જેનું આપણે પૂર્વાનુમાન લગાવી શકતા નથી, અને જ્યારે એ કુદરતી ઘટના બને કે જેનું આપણે પૂર્વાનુમાન લગાવી શકતા નથી તે સમયે મનુષ્ય તેમજ જે સંપત્તિ હોય છે તેને મોટા પાયે નુકસાન થતું હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જાનહાનિ થતી હોય છે. તો અહીંયા આપણે વાત કરીશું એ કુદરતી ઘટના કઈ છે કે જેનું આપણે પૂર્વાનુમાન લગાવી શકતા નથી. તો તે કુદરતી ઘટના છે તે છે ભૂકંપ. કે ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે કે જેનું આપણે પૂર્વાનુમાન લગાવી શકતા નથી. તો ભૂકંપ દ્વારા એ મનુષ્યને તેમજ સંપત્તિને ખૂબ જ મોટા પાયે નુકસાન થતું હોય છે. એમાં આપણે વાત કરીએ કે આ ભૂકંપ એ ભારતના ઉત્તર કાશ્મીર એમાં આવેલા પુરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 ખૂબ જ ભયંકર એટલે કે ખૂબ જ મોટો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે ખૂબ મોટા પાયે જાનહાનિ થઈ હતી. તે સિવાય 26 જાન્યુઆરી 2001 આપણા ગુજરાતમાં જે ભુજ જિલ્લો છે એ ભુજ જિલ્લામાં
ખૂબ જ મોટી તીવ્રતા એટલે ખૂબ વધારે તીવ્રતા ધરાવતો મોટો ભૂકંપ એ જોવા મળ્યો હતો. આ ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે કે જેનું પૂર્વાનુમાન આપણે લગાવી શકતા નથી અને જેના વિશે આપણને અગાઉથી જાણકારી ન હોય તો આપણે તેમાં સાવચેતીના પગલાં આપણે લઈ શકતા નથી. તો ભૂકંપ દ્વારા ઘણું બધું મોટા પાયે નુકસાન થતું હોય છે. તો આ ભૂકંપ એ કઈ રીતે થાય છે, સારા કારણે થાય છે, તો ભૂકંપ એ શું છે? આપણે એમ કહ્યું કે ભૂકંપ એ એવી ઘટના છે જેનું પૂર્વાનુમાન લગાવી શકતા નથી અને જ્યારે ખૂબ મોટો ભૂકંપ આવે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ થાય છે. તો આ ભૂકંપ એ શું છે? હવે ભૂકંપ એવું નહીં કે ખૂબ મોટો ભૂકંપ આવતો હોય છે. પૃથ્વી ઉપર દરરોજ ઘણા બધા ભૂકંપો આવતા હોય છે પણ એ નાના હોય છે, માટે તેને સ્કેલ ઉપર આપણે વધી શકતા નથી. જ્યારે ખૂબ મોટા ભૂકંપ આવે ત્યારે આપણે પુલો છે, ઇમારતો છે, ડેમ છે એ બધાને ખૂબ જ મોટા પાયા પર નુકસાન થતું હોય છે. તો આ ભૂકંપ એ શું છે? તો પૃથ્વીનો હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પૃથ્વી હાલે છે અથવા જ્યારે પૃથ્વીમાં આપણને ધ્રુજારી જેવો અનુભવ થાય, આમ જ્યારે પૃથ્વીનું હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ ઊંડાણમાં જ્યારે કોઈ વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય ત્યારે આ પૃથ્વી એ હાલે છે અથવા તો ધ્રુજે છે, જેને કારણે ભૂકંપ થવાની શક્યતા રહે છે. આ ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડાણમાં વિક્ષોભ થવાને કારણે હોતો હોય છે, જેને કારણે પૃથ્વી એ હાલે છે અને ધ્રુજે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપને કારણે પૂર, ભૂસ્ખલન અને સુનામી પણ આવી શકે છે. આગળ આપણે ચર્ચા કરી કે પૃથ્વી પર દરરોજ ઘણા બધા ભૂકંપ આવતા હોય છે, જે નાના નાના હોય છે, જેને આપણે ગણી શકતા નથી, પરંતુ જ્યારે મોટા ભૂકંપ આવે ત્યારે કોઈ મોટા પાયે જાનહાનિ થાય છે. તે સિવાય પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી કુદરતી ઘટનાઓનું પણ નિર્માણ થાય છે. એમાં આપણે વાત કરીએ કે હિંદ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 રોજ ખૂબ મોટી સુનામી આવી હતી, જેને કારણે એની આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટા પાયે જાનહાનિ થઈ હતી. ખૂબ મોટા પાયે એ હિંદ મહાસાગરના આજુબાજુના વિસ્તારોમાં નુકસાન થયું હતું. આમ ભૂકંપને કારણે બીજી કેટલીક કુદરતી ઘટનાઓ પણ ઉદ્ભવતી હોય છે, જેને કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. તો આ ભૂકંપ એ સાથે થાય છે, ભૂકંપ થવાનું કારણ શું છે? તો આગળ કહ્યું એમ કે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ ઊંડાણમાં જ્યારે કોઈ પણ વિક્ષોભ ઉત્પન્ન થાય કે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય ત્યારે આ ભૂકંપ થતા હોય છે. તો પૃથ્વીનું જે સૌથી ઉપરનું પડ છે, જેને આપણે પોપડા તરીકે અથવા પડ તરીકે ઓળખીએ છીએ, તો પૃથ્વીનું સૌથી ઉપરનું પડ જેને પોપડા તરીકે ઓળખીએ છીએ તેની અંદર જે ઊંડાણમાં જે વિક્ષોભ થાય છે એ વિક્ષોભને કારણે આ ભૂકંપ થતો હોય છે. અને અંદર પૃથ્વીના ઉપરના પોપડાની અંદર ખૂબ ઊંડાણે વિક્ષોભ થવાને કારણે આ જે સૌથી ઉપરનું જે પડ છે, જે પોપડો છે, તેની અંદર ધ્રુજારી થતી જોવા મળે છે, જેને કારણે ભૂકંપ થતો હોય છે. હવે જ્યારે સૌથી અંદરના પડમાં જ્યારે વિક્ષોભ ઉત્પન્ન થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, તેનું કારણ શું છે? તો આપણે પૃથ્વીનું જે સૌથી ઉપરનું પડ છે, જે સૌથી ઉપરનો પોપડો છે, તે સળગતું નથી, પરંતુ જે પૃથ્વીનું સૌથી ઉપરનું જે પડ છે તે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયેલું હોય છે, જે તમે તમારી ચોપડીમાં પેજ નંબર 192 પર જોઈ શકો છો કે જે પૃથ્વીનું સૌથી ઉપરનું જે પડ છે
કણો નથી પરંતુ તેનું નાના નાના ટુકડાઓમાં તે વિભાજિત થયેલું છે, જેને પ્લેટ અથવા તો તકતી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્લેટો એ હંમેશા એક ગતિ કરતી હોય છે. પ્લેટ અથવા તેને તકતી કહેવાય. આ પ્લેટો એ હંમેશા ગતિ કરતી હોય છે. અને જ્યારે આ પ્લેટો ગતિ કરતી હોય તે દરમિયાન આ પ્લેટો એ એકબીજા સાથે અથડાય છે અથવા તો એકબીજાની ઉપર જ્યારે આવી જાય છે ત્યારે આ વિક્ષોભને ડિસ્ટર્બન્સને કારણે જે પૃથ્વીનો સૌથી ઉપરનું પડ છે તે ધ્રુજવા લાગે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આમ ભૂકંપ થવાનું કારણ એ પ્લેટોમાં થતી હલનચલન છે. અને આ પ્લેટો જ્યારે હલનચલન કરે ત્યારે અંદરના જે પડ છે, જે સૌથી અંદરનું, તેમાં વિક્ષોભ ઉત્પન્ન થાય અને ધ્રુજારે ઉત્પન્ન થાય છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. જે તમારી ચોપડીમાં પેજ નંબર 193 પર એની આકૃતિ દર્શાવેલી છે, કે જેમાં બે પ્લેટ એકબીજા સાથે અથડાય છે અથવા તો પ્લેટો એ એકબીજાની ઉપર આવી જાય ત્યારે આ વિક્ષોભને કારણે આ ધ્રુજારે ઉત્પન્ન થતી હોય છે. હવે ભૂકંપ થવાનું કારણ આપણે કહ્યું કે પ્લેટોની હલનચલનથી જ ભૂકંપ થતા હોય છે, પરંતુ ઘણી વખત જ્વાળામુખીના ફાટવાથી અથવા તો ન્યુક્લિયર ઊર્જા કે ન્યુક્લિયર મુખના ધડાકા કરવાથી પણ ઘણી વખત આ પૃથ્વી એ ધ્રુજતી હોય છે. પરંતુ મોટા ભાગે ભૂકંપ થવાનું કારણ એ આ પ્લેટોનું હલનચલન છે. પ્લેટોના હલનચલનને કારણે જ આ ભૂકંપ થતા હોય છે. હવે આપણે અહીંયા વાત કરી કે પ્લેટોની હલનચલનને કારણે આ ભૂકંપ થતા હોય છે. અમુક વિસ્તારો એવા હોય છે કે જેમાં એ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા નબળા વિસ્તારો આવેલા હોય છે. ભૂકંપનું મુખ્ય કારણ પ્લેટો છે. અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વારંવાર ભૂકંપ થતો હોય છે એવા વિસ્તારોમાં જે પ્લેટો રહેલી છે એ પ્લેટોની ધાર ઉપર નબળા વિસ્તારો હોય છે. એ નબળા વિસ્તારો કે જ્યાં વારંવાર ભૂકંપ થાય છે તેવા વિસ્તારોને સિસ્મિક ઝોન અથવા તો ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે અમુક વિસ્તાર એવા હોય છે કે જે વારંવાર ભૂકંપ થતા હોય છે, તો એનું કારણ શું, શા માટે અમુક વિસ્તારોમાં વારંવાર ભૂકંપ થતા હોય છે, તો તે વિસ્તારોમાં રહેલી જે પ્લેટ હોય છે એ પ્લેટોની ધાર ઉપર કેટલાક નબળા વિસ્તારો એવા હોય છે જેને સિસ્મિક ઝોન કહે છે અથવા ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા વિસ્તારોમાં આપણે એનો સમાવેશ કરીએ તો ભારતમાં કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય, રાજસ્થાન, કચ્છ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્મિક ઝોન એટલે કે ફોલ્ટ ઝોન આવેલા છે, કે જ્યાં વારંવાર આ ભૂકંપ થતો હોય છે. હવે આપણે અહીંયા વાત કરીએ કે ભૂકંપ શું છે. ભૂકંપ થવાનું કારણ તો પ્લેટોનું હલનચલન. તો આપણે ઘણી વખત કહીએ છીએ કે ઘણી વખત ભૂકંપની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે, એટલે કે નાનો ભૂકંપ અથવા ઘણી વખત કહે છે કે મોટો ભૂકંપ. તો મોટો ભૂકંપ એટલે શું, તો જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય તો તેવા ભૂકંપને મોટા ભૂકંપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ ભૂકંપની તીવ્રતા વધારે છે કે ઓછી તે માપવા માટેનું જે એકમ છે તેને રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. આમ ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપ ક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ભૂકંપની તીવ્રતા કેટલી છે. જનરલી જે મોટા ભૂકંપો હોય છે તેની તીવ્રતા આ રિક્ટર સ્કેલ ઉપર 7થી પણ વધારે જોવા મળે છે. એટલે કે એવા ભૂકંપો જેની તીવ્રતા 7થી પણ વધારે હોય તેવા ભૂકંપો એ મોટા ભૂકંપ તરીકે ઓળખાય, કે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હોય છે. તેમાં આપણે
કાશ્મીરમાં આવેલો ભૂકંપ અને ગુજરાતમાં તો કાશ્મીર અને ભુજમાં જે ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા એ 7.5 હતી કે જે વધારે તીવ્રતા કહેવાય, જે મોટો ભૂકંપ છે જેને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું હતું. તો અહીંયા જે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને જે માપ ક્રમના ભૂકંપની તીવ્રતા માપી શકીએ છીએ. હવે અહીંયા આપણે એક એવા સાધનની વાત કરીએ જેને આધારે આપણે ભૂકંપની તીવ્રતા કેટલી છે તેના વિશે આ વૈજ્ઞાનિકોએ જાણકારી મેળવી શકે છે, જેને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ભૂકંપ દરમિયાન જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય અને એ ધ્રુજારી દરમિયાન જે તરંગો ઉત્પન્ન થાય છે તે તરંગ સિસ્મિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિસ્મિક તરંગોને માપવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને સિસ્મોગ્રાફ નામથી ઓળખવામાં આવે છે. તો તમારા પુસ્તકમાં પેજ નંબર 194 ઉપર સિસ્મોગ્રાફની આકૃતિ આપેલી છે, તેમાં તમે જોઈ શકો છો કે સિસ્મોગ્રાફ એ શું છે. તો સિસ્મોગ્રાફમાં તમે જોઈ શકો છો કે એક સ્ટેન્ડ ઉપર એક સાધુ નોલક એને લગાવવામાં આવે છે અને આ સાધુ જે નોલક છે જે જ્યારે ધ્રુજારી આવે ત્યારે એ નોલક એ પોતે ધ્રુજતું હોય છે અને આ સાધુ નોલક એની પાટલી નીચે એની જોડે એક પેન જોડવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. કે આકૃતિમાં તમે જુઓ છો કે સ્ટેન્ડ છે, સ્ટેન્ડની સાથે એક સાધુ નોલક એ લગાવેલું હોય છે કે જ્યારે ધ્રુજારી આવે ત્યારે ધ્રુજારીને કારણે નોલક પોતે હલે છે અને લોલકની સાથે એક પેન જોડેલી હોય છે. લોલકમાં ધ્રુજારી ઉત્પન્ન થતાં એ પેન પણ ધ્રુજતી હોય છે અને એ પેન દ્વારા આ જે સિસ્મિક તરંગો છે તેનું એક ચિત્ર, એક રેખાચિત્ર એ તૈયાર કરવામાં આવે છે અને આ પેન દ્વારા જે રેખાચિત્ર તૈયાર કરવામાં આવે છે તેના દ્વારા વૈજ્ઞાનિકો એ ભૂકંપની તીવ્રતાનો અંદાજ તે કાઢી શકે છે. જેટલી ઓછી તમને જોવા મળે તરંગો જો ઓછા જોવા મળે તો એનો મતલબ કે તીવ્રતા ઓછી છે, પણ જ્યારે તરંગો આવીને જોવા મળે તો સમજવાનું કે તેની તીવ્રતા વધારે છે. આમ ભૂકંપ દરમિયાન જે તીવ્રતા માપવામાં આવે છે એ તીવ્રતા સિસ્મોગ્રાફ દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે આપણે આપણે વાત કરીએ કે ઘણી વખત 4 તીવ્રતાનો ભૂકંપ આવે અને માનો કે 6 તીવ્રતાનો, તો જ્યારે 4 તીવ્રતાને લઈને જો 6 તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની અસર એ 1.5 ગણી હોતી નથી, પરંતુ તીવ્રતા એ જ્યારે 2 એકમ વધે એટલે કે 4 એકમ કરતાં 6 હોય તો તીવ્રતા 2 એકમ વધી કહેવાય. તો જ્યારે તીવ્રતા એ 2 એકમ જેટલી વધે ત્યારે તેની જે નુકસાન કરવાની જે ક્ષમતા છે તેનાથી બમણો એટલે કે 1.5 ગણો હોતું નથી, પરંતુ તેનાથી બમણો નુકસાન થતું હોય છે. જો સિસ્મોગ્રાફ દ્વારા 2 એકમ જેટલી તીવ્રતા વધારે દર્શાવવામાં આવે તો 4ની તીવ્રતા કરતાં ભૂકંપની તીવ્રતા કરતાં જે નુકસાન થયું હોય તેના કરતાં 6 તીવ્રતાવાળા ભૂકંપથી થયેલું નુકસાન તે 1000 ગણું વધારે થાય છે. આમ 4ની તીવ્રતા કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપથી 1000 ગણું વધારે નુકસાન થતું હોય છે. અને આ તીવ્રતા એ આપણે સિસ્મોગ્રાફ નામના સાધનથી માપી શકીએ છીએ, જેને ડેસિબલ એકમમાં પણ માપવામાં આવે છે. હવે આપણે અહીંયા વાત કરી કે ભૂકંપ એટલે શું, ભૂકંપ કઈ રીતે થાય છે અને ભૂકંપ એ ભૂકંપની તીવ્રતા એ કઈ રીતે આપણે માપી શકીએ છીએ, તેનું રેખાચિત્ર કઈ રીતે આપણે જાણી શકીએ છીએ કે આલેખ દ્વારા કે ભૂકંપની તીવ્રતા કેટલી છે. તો હવે ભૂકંપ
ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે તો ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કારણ ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે કે જેનું આપણે પૂર્વાનુમાન લગાવી શકતા નથી. માટે એવા વિસ્તારો કે જ્યાં વારંવાર ભૂકંપ થતો હોય તેવા વિસ્તારોમાં ઇમારતોનું બાંધકામ એવી રીતે ફાવવું જોઈએ કે જેથી એ આંચકાને વધારે સહન કરી શકે. તેને આંચકાને સહન કરવાની જે ક્ષમતા તે વધારે હોવી જોઈએ, જેથી તે આંચકાઓને સહન કરી શકે અને પોતાનું રક્ષણ કરી શકે. તે સિવાય જ્યાં સિસ્મિક ઝોન છે કે જે ફોલ્ટ ઝોન છે એવા વિસ્તારોમાં જે બાંધકામ કરવામાં આવે છે તે બાંધકામ કરતી વખતે આપણે એવા આર્કિટેક્ટ એની મદદથી તેના માટેના માળખા, ખાસ જે માળખા બનાવવામાં આવે છે તે આર્કિટેક્ટ દ્વારા એ ઇમારતો બનાવવા માટેના માળખા એ તૈયાર કરાવવા જોઈએ. તે સિવાય જે સિસ્મિક ઝોન છે એવા ઝોનમાં જે ઇમારતો એટલે કે મકાન બાંધવામાં આવે તેમાં ખાસ કરીને તેમાં લાકડો અથવા તો કાળો જેને માટી તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરના જે છાપરા હોય, જે છતા હોય તે ખૂબ જ હળવા રાખવા જોઈએ કે જેથી કરીને જ્યારે ભૂકંપ દરમિયાન જો એ માળખું તૂટી પડે તો આપણને નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે. આમ જ્યાં સિસ્મિક ઝોનવાળા વિસ્તારોમાં જે બાંધકામ છે એ હલકા પદાર્થો જેમ કે માટી છે, લાકડું છે તેનો ઉપયોગ કરીને બનાવવા જોઈએ. તે સિવાય જે કબાટ અને જે છજી હોય છે એ બહાર રાખવાની જગ્યાએ તેને ભીંતની અંદર જ તેને રાખવા જોઈએ કે જેથી ધ્રુજારી દરમિયાન, ભૂકંપ દરમિયાન તે તૂટી અને આપણી ઉપર પડી શકે નહીં. તે સિવાય ભીંત ઉપર લટકાવેલા જે ઘડિયાળ છે કે વિઝર છે એવા જે સાધનો જ્યારે ભૂકંપ આવે ત્યારે એવા સાધનોથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. તે સિવાય ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે આપણું જે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર છે જે રૂરકીમાં આવેલું છે તેમાં આ ભૂકંપ સામે કઈ રીતે ઇમારતો તૈયાર કરવી તેના પર કાર્ય કરવામાં આવે છે. જે રૂરકી છે એમાં ઇમારતો કઈ રીતે બનાવવી જોઈએ કે જેથી આપણે આંચકા ઓછા અનુભવી શકાય, કે આપણે ભૂકંપથી આપણું રક્ષણ કરી શકીએ તેના ઉપર કાર્ય કરવામાં આવે છે. તે સિવાય આપણા ગુજરાતના ગાંધીનગરમાં ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ જે ગાંધીનગરમાં આવેલું છે, એ ગાંધીનગરમાં જે ISR છે એમાં કઈ રીતે આ ઇમારતો અને જે ભૂકંપ છે તેના વિશે સંશોધન કરવામાં આવે છે કે આપણે કઈ રીતે ભૂકંપ સામે આપણે રક્ષણ મેળવવું જોઈએ અને કેવી ઇમારતો બનવી જોઈએ કે જેથી આપણે આપણું રક્ષણ કરી શકીએ. ભૂકંપ દરમિયાન જો આપણે ઘરમાં હોઈએ તો આપણે શું કરવું જોઈએ? તો જો આપણે ભૂકંપ દરમિયાન ઘરમાં હોઈએ તો બને ત્યાં સુધી ટેબલને નીચે આશ્રય લેવો જોઈએ અને જ્યારે ધ્રુજારી બંધ થાય ત્યારે આપણે ટેબલ નીચેથી બહાર નીકળવું જોઈએ. જો તમે પથારીમાં હોવ તો પથારીમાંથી ઊભા ન થતા તક્યા પડે આપણા માથાનો રક્ષણ કરવું જોઈએ. તે સિવાય જે ભારે વસ્તુઓ છે કે જે આપણી ઉપર પડી શકે તેવી હોય, જેનાથી આપણને નુકસાન થવાની શક્યતા હોય તેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો આપણે બહાર હોઈએ તો શું કરવું જોઈએ? ઘરમાં હોય તો ટેબલ નીચે આશ્રય લેવો જોઈએ, ભારે સાધનો જે અટકાવેલા હોય તેનાથી દૂર રહેવું જોઈએ, પથારીમાં હોઈએ તો તક્યાથી આપણું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જો તમે બહાર હોવ તો શું કરવું જોઈએ? તો જો આપણે ઘરની બહાર હોઈએ તો ઇમારતો છે, વૃક્ષો છે જે અને ઉપરથી જે પસાર કરતા જે વિદ્યુત વાયરો છે તેની નીચે ઊભા રહેવું જોઈએ નહીં, પરંતુ તેની જગ્યાએ જમીન પર બેસી જવું જોઈએ કે જેથી કરીને આપણે ભૂકંપથી કે વૃક્ષોની બધો ધુજારીને કારણે પડવાની શક્યતા વધે છે. માટે એવા જે વૃક્ષો છે
તાર હતો જે વીજળીના જે વાયરો છે એનાથી દૂર રહેવું જોઈએ, તેના નીચે ઉભા રહેવું જોઈએ નહીં. જો તમે ખુલ્લી જગ્યામાં હોવ અને માટરમાં કે ગાડીમાં હોવ ત્યારે આપણે ગાડીમાંથી બહાર નીકળવું ન જોઈએ, અને જે વાહન ચાલક છે તે ડ્રાઈવર છે તેને ધીમે ધીમે વાહન ચલાવી અને એક ખુલ્લી જગ્યા જ્યાં ઇમારતો વૃક્ષો કે વિદ્યુતના વાયરો ન હોય તેવી ખુલ્લી સલામત જગ્યાએ તેને ત્યાં લઈ જવા માટે કહેવું જોઈએ, કે જેથી કરીને આપણે ભૂકંપથી આપણું રક્ષણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે ટોપિક જે ચલાવ્યો તે ભૂકંપ એ કેવી રીતે થાય છે, ભૂકંપ એ શું છે. તો ભૂકંપ એ શું છે, તો પૃથ્વીનું હાલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે. ભૂકંપ એ સાથે થાય છે તો પૃથ્વીની પેટાળની અંદર ખૂબ જ ઊંડાણમાં વિક્ષોભ થવાને કારણે આજે પૃથ્વીનું જે ઉપરનું પડ છે એ પડમાં ધ્રુજારી ઉદભવે છે, જેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે વિક્ષોભ છે સાને કારણે ઉદભવે છે તો પૃથ્વીનું સૌથી બહારનું પડ એ સળંગ નથી પરંતુ ટુકડાઓમાં વિભાજિત થયેલું છે, જેને પ્લેટ અથવા તકતી કહે છે. આ પ્લેટ અને તકતી એ ગતિ કરતી રહેતી હોય છે, અને ગતિ દરમિયાન જ્યારે પ્લેટો એકબીજા સાથે અથડાય કે એકબીજાની ઉપર આવી જાય ત્યારે ત્યાં આ ભૂકંપ એટલે કે ધ્રુજારી ઉદ્ભવે છે, અને એ ધ્રુજારી પૃથ્વીના સૌથી ઉપરના પડ સુધી પહોંચે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપની તીવ્રતા માપવા માટેનું જે એકમ છે જે માપ ક્રમ છે તેને રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભૂકંપની તીવ્રતા 7થી પણ વધારે હોઈ શકે છે. તે સિવાય ભૂકંપ દરમિયાન જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એ ધ્રુજારી દરમિયાન જે તરંગો ઉદ્ભવે તેને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે. અને કેટલાક આ પ્લેટોની ધાર ઉપર કેટલાક એવા નબળા વિસ્તારો છે કે જ્યાં વારંવાર ભૂકંપ થાય છે તેવા નબળા વિસ્તારોને સિસ્મિક ઝોન અથવા ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તરંગોને સિસ્મિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે, અને આ તરંગો જીતાવણી માપવામાં આવે છે તેને સિસ્મોગ્રાફ તરીકે